અમદાવાદથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની સ્થિતિને જોતા હવે બાગ બગીચાઓ બંધ કરવામાં આવશે. અમદાવાદમાં બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કાંકરિયા લેક તેમજ પ્રાણી સંગ્રહાલયને બંધ કરવામાં આવશે. કોરોના કેસ વધતા એએમસીનો નિર્ણય કોરોના વધતા કેસને લઈને ખાસ તંત્ર સાબદું થયું છે અને આ નિર્ણય લીધો છે. કાલથી નવો હુકમ ન થાય ત્યાં સુધી બગીચાઓ બંધ રહેશે. ખાસ તો કાંકરિયા લેક તેમજ પ્રાણી સંગ્રહાલયને બંધ કરવાનો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે એએમસીએ તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના કેસ સતત અમદાવાદમાં વધી રહ્યા છે. જે રીતે 24 કલાકના આંકડાઓની વાત કરીએ તો સમગ્ર ગુજરાતના 600-700 કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે સ્થિતિને કાબૂમાં લેવા માટે સમગ્ર રાજ્યમાં કવાયત હાથ ધરવામાં આવી છે. ખાસ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં બાગ બગીચા પર બંધ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. એએમસી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાલથી નવો હુકમ ન થાય ત્યાં સુધી બગીચાઓ બંધ રહેશે, તે અંગેનું પણ સ્પષ્ટ જાહેરાત કરી દેવામાં આવી છે. કાંકરિયા લેક સહિત પ્રાણી સંગ્રહાલય બંધ રહેશે તેમજ અન્ય બાગ બગીચાઓ પણ કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને બંધ કરવામાં આવશે. જે રીતે સુરતમાં તમામ બાગ બગીચાઓ બંધ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારબાદ અમદાવાદમાં પણ એએમસી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બાગ બગીચાઓ બંધ કરવામાં આવે. કેમ કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે રીતે તેને ધ્યાનમાં રાખી કોરોના કેસ ઓછા થાય તેને ઘટાડવા માટે તેને કાબૂમાં કરવા માટે તંત્ર હવે સાબદું થયું છે અને નિર્ણય લીધો છે. અમદાવાદમાં ખાસ નિર્ણય લઈ લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા કે કાંકરિયા લેક પ્રાણી સંગ્રહાલય સહિતના બાગ બગીચાઓ બંધ રહેશે. આ સાથે જે રીતે અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, કોરોનાને તેને અટકાવવા માટે હવે કામગીરી કરવામાં આવશે. એક સમયે જ્યારે કોરોના કેસ ઘટ્યા હતા ત્યારે બાગ બગીચાઓ ખોલવાના નિર્ણય લેવામાં આવ્યા હતા, પરંતુ હવે પાછા ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોના રિટર્ન જે રીતે થયો છે તે જોતા કોરોના કેસને અટકાવવા માટે તંત્ર સાબદું થયું છે અને અમદાવાદમાં બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય એએમસી દ્વારા લેવામાં આવ્યો છે.